નમસ્કાર અમદાવાદ લાઇવમાં આપનું સ્વાગત છે. આપની સાથે હું છું ચિત્રા. બુલેટિનની શરૂઆત કરીએ. વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા 16 જુલાઈના રોજ ગાંધીનગર નવીનીકરણ પામેલું ગાંધીનગર કેપિટલ રેલવે સ્ટેશનનું વર્ચ્યુઅલ લોકાર્પણ થશે. સાથે રેલવે સ્ટેશન ઉપર બનેલી 5-સ્ટાર હોટેલનું પણ લોકાર્પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી કરશે. બીજી તરફ સાયન્સ સિટીમાં 3 પ્રકલ્પોનું વર્ચ્યુઅલ લોકાર્પણ પણ પીએમ મોદી કરશે. ગાંધીનગરથી વારાણસી વચ્ચે નવી સાપ્તાહિક સુપરફાસ્ટ ટ્રેનને વર્ચ્યુઅલ પ્રસ્થાનના સંકેત પણ પીએમ મોદી આપશે. ગાંધીનગરથી વરેઠા મેમો સેવાનો શુભારંભ પણ નરેન્દ્ર મોદી 16 જુલાઈના રોજ કરશે. સુરેન્દ્રનગર પીપાવાવ 266 કિલોમીટર રેલવે ઇલેક્ટ્રિફિકેશન કામગીરીનું લોકાર્પણ થશે. સાથે મહેસાણા વરેઠા વડનગર સ્ટેશન સહિતના ઇલેક્ટ્રિફાઇડ બ્રોડગેજ રેલ ખંડનું પ્રજાર્પણ પણ કરવામાં આવશે. આમ 16 જુલાઈના રોજ કરોડો રૂપિયાના પ્રકલ્પોનું વર્ચ્યુઅલ લોકાર્પણ પીએમ મોદી કરશે. આ પ્રકલ્પોની વિશેષતાની જો વાત કરીએ તો આપણે જણાવી દઈએ કે આ એક ટુરિસ્ટ સ્પોટ બની શકે છે. સાથે સાથે મોટી સંખ્યામાં અહીં પ્રવાસીઓ આવતા એક રીતે રોજગારીમાં પણ વધારો થશે. અને ખાસ આપને જણાવી દઈએ કે જે નવા નવા આકર્ષણો, ખાસ તો આપણે એક્વેરિયમ બતાવી દઈએ તો એક્વેરિયમમાં પણ કહેવામાં આવી રહ્યું છે કે વિશ્વનું સૌથી મોટું એક્વેરિયમ હોઈ શકે છે. સાથે રોબોટિક ગેલેરી છે એ પણ આકર્ષણનું કેન્દ્ર બની શકે છે. તસવીરો આપ એક બાદ એક જોઈ રહ્યા છો. જે જે અલગ અલગ પ્રકલ્પો છે તેનું લોકાર્પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી કરશે. ગાંધીનગરમાં વર્ચ્યુઅલ લોકાર્પણ પહેલા પીએમ મોદીએ ટ્વીટ કર્યું. તેમણે કહ્યું, આવતીકાલે સાંજે રસપ્રદ વિકાસ કાર્યોનું લોકાર્પણ હું કરીશ. પર્યાવરણ, પ્રકૃતિ, રેલવે અને વિજ્ઞાનનો સમન્વય જોવા મળશે. ગાંધીનગરના અત્યાધુનિક રેલવે સ્ટેશનનું લોકાર્પણ થશે. ગાંધીનગર વારાણસી સુપરફાસ્ટ અને ગાંધીનગર વરેઠા મેમો ટ્રેનનું લોકાર્પણ થશે. ગુજરાત સાયન્સ સિટીમાં નવા આકર્ષણો ઉમેરવામાં આવશે. એક્વેટિક્સ અને રોબોટિક્સ ગેલેરી અને નેચર પાર્કનું ઉદઘાટન થશે. મારા સીએમના કાર્યકાળ દરમિયાન તેનો વિકાસ કરવાની મને તક મળી હતી, તેમ પીએમ મોદીએ કહ્યું.